આજે આપણે કલ્લોલમાં બીજો પાઠ શીખવાના છે. પહેલો પાઠ આપણે માત્રીવાળો પૂરો કર્યો. તમને બધાને ખૂબ મજા આવી, બધા સરસ હોમવર્ક કરો છો અને બધાને અંદર જે કાનાવાળા શબ્દો વાક્યો લખવાની કીધા છે એ પણ લખો છો. હવે આજે બીજો પાઠ છે દાદા ખોવાયા છે. હવે દાદા ખોવાયા છે, ક્યાં ખોવાયા છે આપણે પછી જોવાનું છે. એની પહેલા એક નાનું ગીતડું છે એ ગાવાનું છે અને પછી દાદા ક્યાં ખોવાયા એ બધી ચર્ચા પછી આપણે કરીએ. તો એક ગીત ગાઈને સંભળાવું છું બાળકો. તમારી પાસે ચોપડી છે, ખોલો અને એમાં પેજ નંબર 16 એ ખોલો અને એમાં આપણે ગીત સાથે ગાઈશું. તમે પણ તમારી બુક્સ માંથી જોઈને સાથે ગાતા રહેજો. ચલો ચાલો ગીતડું ગાઈએ. અકલમ ચકલમ ચમ 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 બાળક બોલે પમ પમ પમ. અકલમ ચકલમ ચમ 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 બાળક બોલે પમ પમ પમ. ચકલમ પકલમ પમ 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 બાળક બોલે પમ પમ પમ. મકલમ ટકલમ ટમ 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 બાળક બોલે પમ પમ પમ. હવે આપણે સાથે હોય ને તો બાળકમાં તાળી પાડીને કહે તો બહુ મજા આવે, પણ તમને તો ખબર જ છે સરસ રીતે ગાવાનું. તો બધા ભેગા મળીને ગાજો, બધા નાના નાના તમારી સાથે બાળકો હોય એ પ્રમાણે. હવે નીચે જુઓ એક સરસ ચિત્ર છે અને ચિત્ર પણ તમને ખબર જ પડે છે એક સરસ ચિત્ર છે. હું તમને ચિત્ર બતાવું છું. હવે જુઓ બાળકો, આપણે ધ્યાનથી ચિત્ર જુઓ. આ ચિત્ર તમને ખબર જ પડી છે શેનું છે. હા, મેળાનું ચિત્ર છે, બરાબર છે. એમાં બાળકો માટે ચકડોળ છે, મીઠાઈની દુકાન છે, રમકડાની દુકાન છે, ફુગ્ગાવાળો છે જેમાં ફુગ્ગાનો આપણે નિશાન ઓલી બંદૂકથી તાકીએ છીએ એ છે, મોતનો ઘોડો છે અને મોટી ચકડોળ છે, દેખાય છે. અને કેટલી બધી દુકાનો, કેટલા બધા માણસો, આ બધું તમે જોઈ શકો છો. અને આપણે બધા મેળામાં ગયેલા છીએ અને મેળામાં આપણે શું છે તો આપણને ખબર છે. તમે મનમાં વિચારો કેવો મેળો છે. અને મેળામાં આપણે જુદી જુદી વસ્તુ ખાઈએ છીએ, ખૂબ મજા કરીએ છીએ, અલગ અલગ ચકડોળમાં બેસીએ છીએ, પણ આપણે ખોવાઈ ના જાય ને એનું આપણે ખૂબ ધ્યાન રાખીએ છીએ, બરાબર છે. તો આખું મેળાનું ચિત્ર છે, ધ્યાનથી જોજો. બધા પહેલાં જોશે પછી આગળ હું તમને એના વિશે પ્રશ્ન પૂછીશ, બરાબર છે. તો મેળાના ચિત્ર છે. હવે આ ચિત્રમાં તમને શું દેખાયું? તો આ ચિત્રમાં આપણને બાળકો માટે ચકડોળ દેખાય, મીઠાની દુકાન છે, રમકડાની દુકાન છે, પછી ફુગ્ગામાં નિશાન તાકો એની એક દુકાન છે, મોતનો ઘોડો છે, એ ઉપરાંત પણ ખાણીપીણીની ઘણી બધી દુકાનો છે, પાર્કિંગની જગ્યા છે, બીજી નાના નાના બાળકો હોય એકદમ સાવ નાના 3-5 વર્ષના એની અલગ ચકડોળ છે, બીજી કપડાની દુકાનની અલગ થોડીક એ દુકાનો બતાવી રહી છે, બરાબર છે. તો આ બધું આપણે મેળામાં જોઈ શકીએ છીએ. હવે સૌથી મોટી ચકડોળ છે એની બાજુમાં શું છે? તો સૌથી મોટી ચકડોળ દેખાય છે. હા, તો એ ચકડોળ આખી સૌથી મોટી છે, એની બાજુમાં મોતનો ઘોડો છે. અંદર એક ભાઈ, ખબર છે ને મોતનો ઘોડો બધાએ જોયો હશે, એક ભાઈ મોટી બાઇક લઈને અંદર ગોળ 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 ફરતા હોય અવાજ કરીને, અને બધાને આપણને બીક લાગવા માંડે કે હમણાં કંઈક પડશે તો એવું થવા લાગે. ત્યાર પછી હવે એની સામેની વાતચીતમાં આપણે પહેલું છે કે પહેલું છે પ્રશ્ન, ચિત્રમાં શું દેખાય છે? તો ચિત્રમાં બાળકો માટે ચકડોળ, મીઠાઈની દુકાન, રમકડાની દુકાન, ફુગ્ગામાં નિશાન તાકો, મોતનો ઘોડો, આટલું પ્રશ્નના બાજુમાં પ્રશ્ન આપેલા છે એમાં લખવાનું છે. જગ્યા છે સરસ એમાં. બીજો પ્રશ્ન, સૌથી મોટા ચકડોળની બાજુમાં શું દેખાય છે? તો સૌથી મોટું ચકડોળ છે એની બાજુમાં મોતનો ઘોડો દેખાય છે. ત્રીજો પ્રશ્ન, ચિત્રમાં સાની દુકાન જોવા મળતી નથી? તો ચિત્રમાં દુકાન આપણને કાપડની દુકાન નથી જોવા મળતી, બરાબર છે. પછી કંઈક વાસણની દુકાન નથી જોવા મળતી એમ, અને ચોપડીની એટલે સ્ટેશનરીની દુકાન આપણને જોવા મળતી નથી. તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? હા, આપણે ઘણી બધી મીઠાઈની, રમકડાની અને ફુગ્ગાની એવી દુકાન તો આપણે બજારમાં જોઈ છે, ગામમાં જઈએ છીએ ત્યાં જોયેલી છે. તો મોતનો ઘોડો કંઈ ગામમાં એવું જોવા મળે નહીં, એ માત્ર મેળામાં જ જોવા મળે, ખબર છે ને. હવે આગળ પાંચમો પ્રશ્ન,
તમે મેળો જોયો છે ક્યાં? તો આપણે તો આપણે ભાવનગરમાં આપણે રહીએ છીએ, તો ભાવનગરમાં આપણે તો ઘણા બધા મેળા જોયા છે, બરાબર છે? આપણે દિવાળીનો મેળો આવે છે, શીતળા સાતમનો મેળો હોય છે, બોર તળાવ મેળો જોવા જઈએ છીએ, રૂવા ફરી જઈએ છીએ, એમ ઘણા મેળા જોયા છે. પછી કોળિયા દરિયો છે ત્યાં આપણે મેળો જોવા જઈએ છીએ, એટલે આપણે તો મેળા ઘણા જોયા છે. આ મેળો, એ મેળામાં તમે શું જોયું હતું? તો આપણે તો બધું, મેળો હોય એટલે એક જ વસ્તુ બધાને ખબર હોય કે મેળામાં નાના બાળકો જાય તમારા જેવા, એટલે શું જોવે? પહેલું તો ચકડોળ, રમકડા અને ફુગ્ગા, અને ત્યાર પછી ખાવા પીવાનું, કે સારો 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 એવો નાસ્તો અને કાંઈક એવું સરસ કોલ્ડ ડ્રિંક્સ એવું પીવાનું મળે. તો આપણે મેળામાં વધારે વધારે શું જોઈએ? તો મેળામાં આપણે એક તો રમકડા, ફુગ્ગા, ચકડોળ, નાસ્તો વગેરે. તમે મેળામાં શાની દુકાન કરો છો? તો જો આપણને દુકાન કરવાનું ચાન્સ મળે, કાં તો આપણે દુકાન કરવાની ઈચ્છા હોય, તો આપણે સૌથી સરસમાં સરસ દુકાન નાસ્તાની નમકડાની કરીએ, એ સિવાય બીજી કોઈ દુકાન આપણે કરવા કરીએ નહીં. આગળ નંબર 8, તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો? સૌથી મોટો ચકડોળ હોય એમાં આપણે નહીં બેસી, કેમ કે આપણે નાના છીએ ને, હજુ બહુ મોટા નથી થયા. પપ્પા મમ્મી જેવા મોટી ઉંમરના હોય, થોડા મોટા, તો એમને એવું થાય કે મોટી ચકડોળમાં બેસીને મજા કરે, પણ આપણે તો નાના છીએ, એટલે આપણે તો નાની ચકડોળ હોય, ઓલી ગાડીવાળી ચકડોળ, બાઇકવાળી ચકડોળ, પછી કાર બનાવેલી ચકડોળ, પછી ઓલો ઘોડો હોય એની ઉપર બેસીને એ બધી ચકડોળમાં બેસવાનું ગમે. પણ સૌથી મોટી ચકડોળ જેવા બીક લાગે, હોળીવાળી ચકડોળ આવે, આમ જાય આમ જાય, એમાં આપણને બેસવાનું ગમે નહીં. હવે આગળનું છે, પેજ નંબર 17માં વાંચો અને ચેકી નાખવાનું છે. જો સાચું હોય તો એની આગળ આપણે ખરું કરશું, અને ખોટું છે તો આપણે ખોટાની નિશાની કરશું, પણ આખું વાક્ય આપણે ચેકી નાખશું નહીં. તો અહીંયા જોઈશું આપણે, પહેલું, ચિત્રમાં 4 જ દુકાન છે, તો એ વસ્તુ ખોટી છે. મેં અહીંયા પેન્સિલથી ખોટું કરીને બતાવેલું છે કે ચિત્રમાં 4 દુકાન નથી, મેળો છે, મેળામાં તો ખૂબ દુકાનો છે. ત્યાર પછી, મેળામાં મીઠાઈની દુકાન નથી, ખોટું, મેળામાં મીઠાઈની દુકાન તો છે, અંદર ચોખ્ખું લખીને આપ્યું છે ચિત્રમાં મીઠાઈની દુકાન, એટલે મેળામાં મીઠાઈની દુકાન છે, તો ખોટું, દુકાન નથી એ ખોટું છે, પણ દુકાન છે. આગળ, મેળામાં ચોકર દેખાય છે, ચોકર તો સર્કસમાં હોય, ખબર ને, આપણે બધાએ સર્કસ પણ જોયેલું છે, તો જોકર સર્કસમાં હોય, મેળામાં ક્યાંય જોકર દેખાય નહીં, એટલે જોકર મેળામાં દેખાતો નથી, એટલે ખોટું. ત્યાર પછી, એક જ દુકાનમાં રમકડા મળે છે, બરાબર? તો એક જ દુકાન છે રમકડાની, હા, લખીને આપ્યું છે રમકડાની દુકાન. ચિત્રમાં જુઓ, ચિત્ર સાથે આપણે આ જવાબ લખવાના છે, બધા ચિત્રને આધારે જ જવાબ લખવાના છે. તો રમકડાની દુકાન છે, લખેલું છે બોર્ડ, મારેલું છે કે રમકડાની દુકાન, તો ખરું કરો, રમકડાની દુકાન છે. મેળામાં નિશાન તાકવાની દુકાન નથી, ખોટું, કે ફુગ્ગામાં નિશાન તાકો એવું ઉપર બોર્ડ મારેલું છે, એટલે બધા ત્યાં સામેથી જાય એટલા માટે ખબર પડે, તો એમાં ખોટું. એક જ દુકાનમાં કપડાનો શેલ છે, ખોટું, એમાં કપડાની દુકાન ક્યાંય બતાવવામાં આવી નથી, એટલે એ વસ્તુ ખોટી છે. આગળ, મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયાની છે, સાચું. નીચે, નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે, ના મળે, કે નાના બાળકોના ચકડોળ અલગ હોય, એનાથી થોડા મોટા બાળક એના ચકડોળ અલગ હોય, મોટી ઉંમરના છે એના ચકડોળ અલગ હોય, એટલે ચકડોળ તો નાના મોટી રહેવાના, એટલે ખોટું કરો, બાળકોને ચકડોળમાં બેસવાનું તો મળે, તો જ મેળામાં જવાની મજા. હવે પેજ નંબર પાછળ ફેરવશો બાળકો, અને એ પેજ છે આપણું 18 પેજ. હવે આપણે આખો મેળો ફરી આવ્યા, બરાબર, મેળાનું ચિત્ર જોયું, એના પ્રશ્નો બોલ્યા, શું જોયું બધું, તો આપણે હવે ગીત ગાઈએ કેવો છે મેળો, બરાબર છે? તો થોડું ગીત ગાઈશ, પછી એના 2-3 તમને પ્રશ્નો પૂછીશ, એનો જવાબ તમારે બોલવાનો છે. તો અહીંયા પેજ નંબર 18માં ઉપર જુઓ, બધા પાસે ચોપડી છે, તો ચોપડીમાં ગીત જોવાનું છે અને મારી સાથે ગાવાનું છે. જો, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળો, બરાબર, મારી સાથે ગાજો, ચલો, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળો, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ મેળો,
ગાવશો ને બધા સાથે? આગળ મેળામાં જઈને શું શું કરશું, ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસું, ચાલો જોવા જઈએ મેળો. હવે આખું ગીત તમારે સરસ રીતે ગાવાનું છે, બરાબર છે? સરસ મસ્ત મજાથી. હવે એ મેળો છે એમાં આગળ, મેળામાં જઈને શું શું ખાશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈએ મેળો. મેળામાં જઈને શું શું લઈશું, બહેન માટે બંગડી લેશું, ભાઈની માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લઈશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળો. મસ્ત મજાનું ગીત છે, મજા આવી ને? હા, હવે આ આખું ગીત ગાયું આપણે, એમાં તમને કઈ લીટી ખૂબ ગમી ગાવાની? તો આપણને તો મેળામાં શું કે સારી સારી વસ્તુ ખાવા પીવાની મળે એ લીટી વધારે ગમે. તો મેળામાં જઈને શું શું ખાશું, તો તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, બરાબર? આગળ આ મેળામાં જઈને તમને શું કરશો, તો આપણે મેળામાં તો શું કરવા જઈએ, મજા કરવા જઈએ. બધા પપ્પા મમ્મી હોય, આપણે હોય, ભાઈ હોય, બહેન હોય, બાને સાથે લઈ ગયા હોય, તો બધા મજા કરે. એક બધી વસ્તુ જોવાની હોય, વસ્તુની ખરીદી કરવાની હોય, બેસીને ખાવા પીવાનું હોય, એટલે મેળામાં એક જ વસ્તુ મજા કરવાની. હવે મેળામાં ખોવાઈ જશો તો શું થશે? તો મેળામાં ખોવાઈ જાય ને તો કોને પહેલા મળવાનું? પોલીસ અંકલને મળવાનું. એક પોલીસ અંકલ એક જ છે જે આપણને આપણી જગ્યાએ સલામત પહોંચાડી શકે, એની ઉપર એક વિશ્વાસ કરાય આપણે. બીજા કોઈ અજાણ્યા માણસ ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ નહીં. એટલે મેળામાં જ્યારે પણ જઈએ, કદાચ છૂટા પડી જઈએ, પપ્પા મમ્મીનો હાથ છૂટી જાય, છૂટા પડી જઈએ, તો આપણે પોલીસ અંકલ સિવાય કોઈની મદદ લેવાની નહીં. નીચે હા કે ના લખો. ચલો, મેળામાં તરવાનું હોય બાળકો, પાણી હોય, નદી જેવું હોય, તળાવ જેવું હોય, ન હોય તો ના. મમ્મી માટે બંગડી લેવાની છે, બરાબર? હા, આપણે મમ્મી માટે કઈક વસ્તુ તો લઈએ, તો આપણે બંગડી લઈશું, તો હા લખો. મારા માટે ભમરડો લેવાનો છે, હા, આપણે પણ બાળક છીએ, આપણે પણ રમવું હોય, તો આપણે કઈક રમકડું લઈશું, તો ભમરડો લઈશું, તો હા લખો. આગળ ભેળ ખાવા જવાની નથી, બરાબર? તો ભેળ તો ખાવી જ પડે, જઈએ એટલે કઈક તો ખાવું પડે, તો ના લખો. ચકડોળમાં બેસવાનું છે, હા, બેસવાનું જ હોય, નાની હોય કે મોટી હોય, ચકડોળમાં બેસીએ તો જ મેળામાં જઈને આવ્યા છે એવો અનુભવ થાય. આગળ મેળામાં ખરીદી કરવાની નથી, તો ના લખો. મેળામાં જઈએ તો ઘણી બધી ખરીદી કરીને જ આવે, ઘણા બધા ફુગ્ગા અને ઘણી બધી ચકરડી ને ઘણું બધું લઈને આવે. ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે, તો હા. ચોકલેટ ખાવાનું નક્કી છે, હા, ખાવાનું નક્કી જ હોય. પપ્પા માટે પાકીટ લેવાનું છે, હા. અને ઘોડા ઉપર બેસવાનું છે, હા, ચકડોળનો જે ઘોડો હોય એ, અથવા સાચો ઘોડો હોય જે બધા આટોમાં રાખતા હોય, એને પૈસા આપીને બેસવાનું હોય. હવે સામેનું 19 પેજ છે, એમાં 19મા પેજમાં 3 ચિત્રો આપેલા છે, એની ઉપર આપણે થોડી ચર્ચા કરીશું. તમે ચિત્રો જુઓ છો, જુઓ ચિત્રોમાં, પહેલું ચિત્ર, બીજું ચિત્ર અને ત્રીજું. પહેલું એક ચિત્ર છે, હાથી છે. એ હાથીના ચિત્ર ઉપર શું દેખાય છે? તમારા જેવા બે બાળકો બેઠેલા છે, દેખાય છે? હા, હવે બે બાળકો બેઠા છે, એમાં કોણ છે? બહેન આગળ બેઠી છે, ભાઈ પાછળ બેઠો છે. નીચે તમને ખાના આપેલા છે, એમાં ખાલી લખવાનું છે. હાથીનું ચિત્ર છે, બે છોકરા બેઠા છે, બહેન આગળ બેઠી છે, બરાબર? હવે આ બાજુનું ચિત્રમાં થોડું લખ્યું છે, બાકી આખું ખાલી છે, તો એમાં લખવાનું છે. કોનું ચિત્ર છે? છોકરીનું ચિત્ર છે. છોકરી શું ખાય છે? આઈસ્ક્રીમ ખાય છે. પહેલા લખવાનું છોકરીનું ચિત્ર છે, બરાબર? તમે જોઈ શકો છો, લખી શકો એમ છો. પછી છોકરી આઈસ્ક્રીમ ખાય છે, બરાબર? આઈસ્ક્રીમ કેવો હોય, ગરમ હોય કે ઠંડો? હા, ઠંડો જ હોય તો જ મજા આવે. તો આઈસ્ક્રીમ લખવાનું છે, ઠંડો આઈસ્ક્રીમ ખાઈશું અથવા ખાય છે. છેલ્લું ચિત્ર બતાવેલું છે, અને છેલ્લા ચિત્રમાં બધી જ વસ્તુ લખવાની છે. હું બોલું છું, તમે ધ્યાનથી જોઈને લખી શકો છો. આ દુકાન છે, દુકાનમાં કોણ છે? એક છોકરી દેખાય છે, દુકાનમાં છોકરી છે.
છોકરીના હાથમાં એક રમકડા જેવું છે, એ લખો મરડો છે, પણ સ્પષ્ટ આપણે એવું નથી ખાલી રમકડું લખશું, તો લખવાનું દુકાનમાં રમકડા મળે છે, અથવા એવું ન લખવું હોય તો લખી જ દેવાય કે છોકરીના હાથમાં ભમરડાનું રમકડું છે. બરાબર, હવે લખ્યું છે ગીત ગાવાનું, જે પહેલાં મેં ગાઈને સંભળાવ્યું, અકલમ ચકલમ ચમ ચમ ચમ, બધા બાળકો ભેગા થઈને રમત રમજો અને ગીત ગાજો. હવે છેલ્લો એક અભિનય કરવાનો છે સરસ રીતે. બરાબર, આઈસ્ક્રીમ ખાતી હોય એવા છોકરીનો અભિનય કરો, પછી ફુગ્ગો લગાવી, ના હોય તો ફુગ્ગો લગાવી છે એવું મનમાં વિચારો અને એની પર નિશાન તાકતી છોકરી બતાવો, ભમરડો ફેરવો તો છોકરો, ગાયને રોટલી ખવડાવતો છોકરો અને કેળું ખાતો છોકરો. આવો તમે ઘરે રહ્યા છો તેવો સરસ અભિનય કરતા શીખજો અને કરજો, કેમ કે આપણે પાઠમાં એવું ભણવાનું આવે છે અને એવો અભિનય આપણે થોડો કરવાનો જેથી આપણને પણ થોડી મજા આવે. હવે બાળકો, હું તમને થોડું હોમવર્ક આપું છું, એ તમારે કરવાનું છે. બરાબર છે, તો હોમવર્કમાં હું તમને આ એક પહેલું જે ગીતડું ગાયું મેં આ અકલમ ચકલમ, એ ગીત તમારે બે વાર રફ નોટમાં સુંદર અક્ષરે લખવાનું છે. બરાબર છે, તો બોર્ડ પર લખું છું હોમવર્ક. એના જવાબ ચોપડી પર લખવા પ્રયત્ન કરજો.